નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઓસમ પાઠક સ્કૂલના શિક્ષિકા સાંગાણી નેહલબેન. આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું. આગળ આપણે ચિત્રપદાની શીખી ચૂક્યા છીએ, આજે આપણે ચિત્રપદાની 4નો અભ્યાસ કરીશું. ચિત્રપદાની 1ના જે શબ્દો હતા તે પુલ્લિંગ શબ્દો હતા, જેની ઓળખ ત્યારે આપણે શીખી ગયા છીએ, છતાં પણ આપણે આજે રિપીટ કરીએ. પ્રથમા વિભક્તિ 1 પ્રમાણે જોઈએ તો વિસર્ગવાળા તમામ શબ્દો છે તે પુલ્લિંગ શબ્દો કહી શકાય. બીજું ચિત્રપદાની સ્ત્રીલિંગ શબ્દોનું બનેલું છે, જેની ઓળખમાં કાનાવાળા શબ્દ રસ્વય, દીર્ઘય, રસ્વાવાળું અને દીર્ઘાવાળા શબ્દો પ્રથમા વિભક્તિ 1 વચન પ્રમાણે સ્ત્રીલિંગ શબ્દોમાં સમાવેશ પામે છે. ચિત્રપદાની 3 હતું તે નપુંસકલિંગ શબ્દોનું બનેલું હતું, જેની ઓળખ આપણે મ ખોળો હલંત શબ્દથી થાય છે. પ્રથમા વિભક્તિ 1 વચનનું રૂપ જોઈએ તો નપુંસકલિંગ શબ્દમાં મ ખોળો. આ રીતની ત્રણેયની આપણે ઓળખ સમજી ચૂક્યા છીએ. આજે ચિત્રપદાની 4 આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેમાં આ ત્રણે ત્રણ મિક્સમાં શબ્દો આપેલા છે, જે આપણે સમજીશું કે કયો શબ્દ છે તે કયા લિંગમાં સમાવેશ પામે છે. પહેલો શબ્દ જોઈએ તો અંકની. અંકની એટલે પેન્સિલ. કહો જોઈએ આ શબ્દ આ ત્રણ લિંગમાંથી કયા લિંગમાં સમાવેશ પામે છે, વિચારો. અંકની, ની એટલે દીર્ઘ છે, તો આમાં દીર્ઘ સ્ત્રીલિંગ શબ્દમાં આપેલું છે, એટલે આ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે. બીજો શબ્દ જોઈએ તો ગ્રંથઃ. ગ્રંથઃ એટલે ધાર્મિક પુસ્તકો, ગ્રંથો આપણા. વિસર્ગવાળો શબ્દ છે, કહો જોઈએ આ શબ્દ કયા લિંગમાં સમાવેશ પામે છે. વિસર્ગવાળા જે તમામ શબ્દો છે તે પુલ્લિંગ શબ્દોમાં સમાવેશ પામે છે, એટલે આ શબ્દ પુલ્લિંગ શબ્દ છે. ત્રીજો શબ્દ જોઈએ તો આભૂષણમ. આભૂષણમ એટલે ઘરેણા. મ ખોળો અલંત દેખાય છે આપણને, કહો જોઈએ આ કયા લિંગમાં સમાવેશ પામે છે. ત્રણ લિંગમાં જોઈએ તો હલંત મ છે તે નપુંસકલિંગમાં સમાવેશ પામે છે, એટલે આ શબ્દ નપુંસકલિંગ શબ્દ છે. ચોથો શબ્દ કરદીપહ. કરદીપહ એટલે બેટરી. હાથમાં જે આપણે ટોર્ચ પકડીએ છીએ, કર એટલે હાથ ને દીપ એટલે દીવો. કરદીપહ એટલે હાથ બત્તી કે ટોર્ચ. વિસર્ગવાળો શબ્દ છે, તો કહો જોઈએ કયા લિંગમાં સમાવેશ થશે. વિસર્ગવાળા શબ્દનો પુલ્લિંગમાં સમાવેશ થાય છે, માટે આ શબ્દ પુલ્લિંગ શબ્દ છે. ચમશહ. ચમશહ એટલે ચમચી. વિસર્ગવાળો શબ્દ છે, કહો જોઈએ કેમાં સમાવેશ થશે. વિસર્ગવાળા શબ્દનો પુલ્લિંગમાં સમાવેશ થાય છે, માટે આ શબ્દ પુલ્લિંગ શબ્દ છે. લવિત્રમ. લવિત્રમ એટલે દાતરડું. હલંતમાં આપેલો છે, કહો જોઈએ કેમાં સમાવેશ થશે. ત્રણેય લિંગમાંથી હલંતમાં નપુંસકલિંગમાં સમાવેશ થાય છે, માટે આ શબ્દ નપુંસકલિંગ શબ્દ છે. અવકરિકા. અવકરિકા એટલે કચરા પેટી. કા આપ્યો છે, કાનો છે, કહો જોઈએ કયા લિંગમાં સમાવેશ થશે ત્રણમાંથી. સ્ત્રીલિંગ શબ્દમાં જોઈએ તો કાનો આપેલો છે, માટે આ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે. સંચિકા. સંચિકા એટલે ફાઇલ, કે જે આપણા કાગળિયાઓ છે મહત્ત્વના એને સાચવીને રાખે છે, માટે એને સંચિકા કહેવામાં આવે છે. કાનાવાળા તમામ શબ્દો સ્ત્રીલિંગમાં સમાવેશ પામે છે. પીપીલિકા. પીપીલિકા એટલે કીડી. કાનાવાળા શબ્દનો સ્ત્રીલિંગમાં સમાવેશ, આપણે આગળ 2 શબ્દ જોયા કે જેટલા કાનાવાળા શબ્દો છે એનો સ્ત્રીલિંગમાં સમાવેશ થાય છે. ગણનયંત્રમ. ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર. ગણન એટલે ગણતરી કરવી, યંત્ર એટલે જે ગણતરી કરવા માટેનું યંત્ર છે, એટલે કેલ્ક્યુલેટર. મ હલંત આપેલો છે, તો કહો જોઈએ કે કયા લિંગમાં સમાવેશ થશે. નપુંસકલિંગમાં હલંત મ છે એટલે નપુંસકલિંગ શબ્દ કહેવાય છે. દ્રોણી. દ્રોણી એટલે ડોલ પાણી ભરવા માટેની.
कहो जोइए आ शब्दनो केमा समावेश थशे त्रणमांथी। रस्वई आपेलो छे एटले स्त्रीलिंगमां रस्वई छे जे अहीं तमे जोई शको छो एटले आ शब्दने स्त्रीलिंग शब्द कहेवामां आवे छे। पिंजह पिंजह एटले स्विच विसर्गवाड़ो शब्द छे। कहो जोइए आ शब्दनो केमां समावेश थशे। विसर्गवाड़ा तमाम शब्दों छे ए पुल्लिंग शब्दों में समावेश थाय छे। आ आपणे प्रथमा विभक्ति एक रूप प्रमाणे रूपो जोया जेनो आपणे तमारे घरे पण अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों फरीथी आपणे एक थी त्रण चित्रपदानीनी समज मेळवी लईए। चित्रपदानी त्रण पहेलुं पुल्लिंग शब्दनुं बनेलुं छे जेनी ओळख आपणे समझी गया छे कि विसर्गवाड़ा जे शब्दों होय अंते जे विसर्ग आपेलो होय शब्दना एटले एनो पुल्लिंग शब्दों में समावेश थाय छे। पुल्लिंग शब्द में प्रथमा एक विभक्तिनु रूप ए बने छे। एवी ज रीते स्त्रीलिंग शब्दों चित्रपदानी बेमा स्त्रीलिंग शब्दों समावेश थाय छे। तो तेनी ओळख करिए कानावाड़ा शब्दों रस्व दीर्घ रस्वाड़ू के दीर्घावाड़ू शब्दना अंते आपेलू होय तो ते प्रथमा विभक्ति एक मुजब एक वचन मुजब स्त्रीलिंग शब्द बने छे जे चित्रपदानी बेमा आपणे जोई शकीए छीए। चित्रपदानी त्रण नपुंसकलिंग शब्दनुं बनेलू छे जेमां अंते हलंत म आपेलो होय छे। हलंत एटले खोड़ो एनी ओळख आपणे चित्रपद नपुंसकलिंग शब्द तरीके करीशुं। चित्रपदानी एकना शब्द जोईए तो वृषभ एटले बड़द जेमां छे अंते विसर्ग आपेलो छे एटले पुल्लिंग शब्द बने छे। गर्दभ एटले गधेड़ो। मेषह एटले घेटू। नकुलह एटले नोड़ियो। मयूरह एटले मोर। काकह एटले कागड़ो। तालह एटले ताळू। दीपह एटले दीवो। घटह एटले घड़ो। सर्पह एटले साप। मकरह एटले मगर। मंडुकह एटले देडको। तमाम शब्दों चित्रपदानी एकना पुल्लिंग शब्दों छे जेनी पाछळ विसर्ग आपेलो छे। आजे बे टपका छे तेने विसर्ग कहेवामां आवे छे जेनो उच्चार ह एवो थाय छे। प्रथमा विभक्ति एक वचननुं आ रूप छे। चित्रपदानी बेना शब्दों जोईए तो तमाम शब्दों स्त्रीलिंगमां आपेला छे जेनी ओळख आपणे समजया के कानावाड़ा रस्व दीर्घ रस्वावाड़ू दीर्घावाड़ू शब्दना अंते आपेलू होय तो प्रथमा विभक्ति एक वचन मुजब ते स्त्रीलिंग शब्द बने छे। बालिका एटले छोकरी। उत्पीठिका एटले टेबल। लता एटले वेल। स्थालिका एटले थाळी। कुंचिका एटले चावी। साटिका एटले साड़ी। पेटिका एटले पेटी। चटका एटले चकली। नदी एटले नदी। चुल्ली एटले चूलो। घटी एटले घड़ियाल। पुष्पादानी एटले फूलदानी के फ्लावरवास। तमाम शब्दों में पाछळ का कानो आपेलो छे का रस्व आपेलू होय छे अथवा तो दीर्घ आपेलू छे एटले आने प्रथमा विभक्ति एक वचन मुजब स्त्रीलिंग शब्द कहेवाय छे। नपुंसकलिंग शब्दनी ओळख आपणे जोई के जेमां हलंत म अंते आपेलो होय। हलंत एटले खोड़ो आ नीचे खोड़ानी निशानी छे जेने हलंत कहेवाय छे। एवा शब्दोने आपणे नपुंसकलिंगना शब्दों
કહીએ છીએ. પ્રથમા વિભક્તિ એક વચન મુજબ અને પુષ્કલિંગનું રૂપ બને છે. રત્નમ, રત્નમ એટલે હીરો. છત્રમ, છત્રમ એટલે છત્રી. પુષ્પમ, પુષ્પમ એટલે ફૂલ. ઉરુકમ, ઉરુકમ એટલે પેન્ટ. ધનમ, ધનમ એટલે પૈસા. પુસ્તકમ, પુસ્તકમ એટલે પુસ્તક કે ચોપડી. લશુનમ, લશુનમ એટલે લસણ. સીવનયંત્રમ, સીવનયંત્રમ એટલે સીવવાનો સંચો. વિમાનમ, વિમાનમ એટલે વિમાન કે પ્લેન. લોકયાનમ, લોકયાનમ એટલે બસ. કૃષ્ણફલકમ, કૃષ્ણફલકમ એટલે બોર્ડ કે કાળું પાટિયું જે તમે અહીંયા જોઈ શકો છો. કૃષ્ણ એટલે કાળું, ફલક એટલે પાટિયું. કૃષ્ણફલકમ એટલે બ્લેકબોર્ડ કે કાળું પાટિયું. શકટમ, શકટમ એટલે ગાડું. તમામ શબ્દોમાં હલંતમાં આપણે જોઈ શકીએ છીએ એટલે એ પ્રથમા વિભક્તિ એક વચન પ્રમાણે નપુષકલિંગના રૂપ બને છે. ચિત્રપદાની એક પુલ્લિંગ શબ્દનું બનેલું છે, ચિત્રપદાની બે સ્ત્રીલિંગ શબ્દનું બનેલું છે અને ચિત્રપદાની ત્રણ જે છે તે નપુષકલિંગ શબ્દોનું બનેલું છે. અસ્તુ.